નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે બંધારણના પચીસ મોસ્ટ એમપી સવાલ જોઈશું જેનો ભાગ નંબર આજે પાંચ છે મિત્રો એકથી ચાર ભાગ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જો તમે ના જોયા હોય તો અત્યારે જુઓ અને જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આપણે જે આ બંધારણની સિરીઝ ચાલુ કરી છે તેમાં શરૂઆતથી માંડીને અંત સુધી આખી એક સ્ટેપ બાય સ્ટેપ છે બધા જ ભારતના બંધારણના બધા જ ભાગ બધી જ અનુચ્છેદ અને બધી જ અનુસૂચિઓ એનો સમાવેશ આ આપણી સિરીઝમાં કરવામાં આવેલો છે એટલે આવા આપણા અલગ અલગ ઘણા બધા શરૂઆતથી માંડીને અંત સુધીના બધા જ વિડીયો આવશે

સુરતમાં અને ઈસ્વીસન સોળસો તેર માં છે એ કોઠી સ્થાપવામાં આવી હતી જો આના વિશે થોડીક વાત કરીએ તો કે ભાઈ સૌપ્રથમ પ્રથમ ઈસવીસન સોળસો આઠમાં કેપ્ટન હોકીન્સ છે એ ભારતમાં આવેલો ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા માટે અને એ સમયે છે એ ભારતનો રાજા હતો જહાંગીર એટલે કે જહાંગીર પાસે જહાંગીરના દરબારમાં રહે છે અને પરવાનગી મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જહાંગીર એ કેપ્ટન હોકીન્સને છે એ પરવાનગી આપતો નથી આથી એના પછી એટલે કે થોડા સમય પછી એક મહ પાછો અંગ્રેજ બીજો અંગ્રેજ આવે છે જેનું નામ છે સર ટોમસ રો અને એ જહાંગીરને મળે છે અને જહાંગીરના દરબારમાં રહીને પોતે પોતે અંગ્રેજો છે એ ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી લે છે એટલે આ અંતર્ગત છે એ સૌ પ્રથમ સુરતમાં ભારતની દ્રષ્ટિએ આખા ગુજરાતના સુરતમાં આવશે અને સાલ પૂછાય તો ઈસવીસન સોળસો તેરમાં વેપાર કરવાની છૂટ મેળવે છે અને કદાચ એવો સવાલ પૂછાય કે કયા વ્યક્તિની

તમને ગવર્નર બંગાળનો ભારતનો અલગ અલગ તમને સવાલ હોય એમાં કન્ફ્યુઝન થતા જાય આપણે બધા જ છે એ ગવર્નર જનરલની વાઇસ રોયનની બધા સૌ પ્રથમ કોણ છેલ્લો કોણ છે એની ચર્ચા આગળ આગળ આપણે કરતા જઈશું આગળ સવાલ જોઈએ કે ભાઈ ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી હતી કદાચ મિત્રો એવો સવાલ પૂછે કે જે સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એ કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી તો કે નિયામક ધારો ઈસવીસન સત્તરસો તોતેર અને એનું એનું બીજું બીજું નામ હતું રેગ્યુલેટિંગ એક્ટ તો એ અંતર્ગત સૌ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી અને આ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી હતી એટલે આ જ રીતના સવાલ જવાબ આવશે આપણો આ રેગ્યુલેટિંગ એક્ટ અથવા નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો હમણાં આપણે ચર્ચા કરી ગયા તો કે આ નિયામક ધારોને રેગ્યુલેટિંગ એક્ટ એ ઈસ્વીસન સત્તરસો છે એ પસાર કરવામાં આવ્યો હતો ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા હમણાં જે આપણે વાત કરી કે ભાઈ સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ કલકત્તામાં સ્થાપના થઈ તો આ સુપ્રીમ કોર્ટના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો સર એલિઝા એમ્પે એના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા ફરીથી જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા સૌ પ્રથમ કોણ હતા તો સર એલિઝા ઇમ્પે છે એ એના પ્રથમ ન્યાયાધીશ મુખ્ય હતા આગળ જોઈએ કે ભાઈ પીટનો ધારો એટલે કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો તો પીટનો ધારો ઈસવીસન સત્તરસો ચોર્યાસીમાં છે એ પસાર કરવામાં આવ્યો તો આ પીટનો ધારો એટલે કે પીટ નામના પીઠ ધ યંગર નામનો વ્યક્તિ દ્વારા આ એક્ટ પસાર કરવામાં આવેલો આથી એનું નામ પીટનો ધારો ભરેલું અને આ પીટના ધારામાં શું હતું તો કે રેગ્યુલેટિંગ એક્ટ સૌપ્રથમ એક કાયદો હતો તો સ્વાભાવિક છે કે સૌપ્રથમ કાયદો હોય તો એમાં ઘણી ખરી ક્ષતિઓ રહી જાય એટલે કે ભૂલભાલ રહી જાય આથી એના સુધારા રૂપે આ એક્ટ થોડાક દસ અગિયાર વર્ષ પછી એક એક્ટ લાવવામાં આવ્યો હતો અને એનું નામ છે પીઠનો ધારો આપવામાં આવ્યો હતો અથવા પીટ પીટ ઇન્ડિયા એક્ટ તરીકે ઓળખાતો હતો તો પીઠનો ધારો કઈ સાલમાં આવેલો તો ઈસ્વીસન સત્તરસો ચોર્યાસીમાં માં આવેલો પણ જો એમ એક નિયામક ધારો કઈ સાલમાં આવેલો તો ઈસ્વીસન સત્તરસો તોતેર માં આવેલો હતો આગળ સવાલ જેવો વાત કરીએ તો કે આઠમો સવાલ ભારતમાં સૌ ગવર્નર જનરલ કોણ બન્યા તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે એ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બન્યો અથવા અને એ રીતના કહે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે સૌપ્રથમ કોણ આવેલો તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ હમણાં જ આપણે વાત કરી ગયા તો કે ભાઈ બંગાળનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બનેલો તો હોરન હેસ્ટિંગ છે એ સૌપ્રથમ બંગાળનો ગવર્નર જનરલ બનેલો પણ એમ પૂછાય કે ભાઈ લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ ભારતનો સૌપ્રથમ શું હતો તો ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બનેલો હતો કદાચ મિત્રો એવો સવાલ પૂછે કે બંગાળનો ગવર્નર જનરલ છેલ્લો કોણ બનેલો ફરીથી સવાલ રિપીટ કરું છું કે ભાઈ બંગાળનો છે છેલ્લો સૌ છેલ્લો છે એ ગવર્નર જનરલ કોણ બનેલો હતો તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ જ આવશે મિત્રો કન્ફ્યુઝન ના થાય ક્લિયર કરજો ફરીથી એક વખત રિપીટ કરું છું સવાલ જો એવો સવાલ પૂછાય કે ભાઈ બંગાળનો સૌપ્રથમ કે ગવર્નર જનરલ કોણ બનેલો તો હોરન હેસ્ટિંગ બનેલો છે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બનેલો તો કે વિલિયમ બેન્ટિંગ બનેલો છે અને કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ બંગાળનો સૌથી છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો તો પણ વિલિયમ બેન્ટિંગ જ આવશે એટલે કે વિલિયમ બેન્ટિંગના સમયમાં છે એ હોદ્દાનું નામ ફેરવામાં આવે છે એ સમયમાં તો કે ભાઈ આ જે સમય છે એ સમય અંતર્ગત એ સમય અંતર્ગત જે બંગાળનો ગવર્નર જનરલ હતો એના પદનો વિસ્તાર કરે છે અને એને આખો ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે એટલે આનો સાચો જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ નવમો સવાલ જોઈએ કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો સૌ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો તો ઈસ્વીસન અઢારસો તેત્રીસનો નો ચાર્ટર્ડ એક્ટ એટલે કે જ્યારે અઢારસો તેત્રીસનો નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો એ અંતર્ગત છે એ ભારતનો ગવર્નર જનરલ તરીકે કોણ બનેલો હતો કે વિલિયમ બેન્ટિંગ બનેલો હતો અને જો એમ પૂછાય કે ભાઈ બંગાળનો ગવર્નર જનરલ તરીકે સૌપ્રથમ બનેલો હોરન હેસ્ટિંગ એ કયા એક્ટ અંતર્ગત તો ઈસવીસન સત્તરસો તોતેરનો નિયામક ધારો અથવા રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત બનેલો હતો એટલે કન્ફ્યુઝન ના થાય અઢારસો તેત્રીસનો આવશે તો કોણ આવશે ભારતનો ગવર્નર જનરલ અને જો સત્તરસો તોતેરનો આવે તો બંગાળનો ગવર્નર જનરલ આવશે આગળ ચર્ચા કરીએ સવાલ ભારતનો સૌપ્રથમ પ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતો તો લોર્ડ મેકેલો છે એ લો કમિશનનો સૌપ્રથમ અધ્યક્ષ હતો કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ તો અઢારસો તેત્રીસ ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત કાય આ જે છે અંગ્રેજી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી એટલે કે કહી શકાય કે અઢારસો નો જે ચાર્ટર એક્ટ આવેલો એ અંતર્ગત લોર્ડ મેકોલો આવેલો અને એણે ભારતમાં શિક્ષણ માટેની ઘણી બધી સુધારા વધારા કરેલા એટલા માટે છે એ વધારે મહત્ત્વનો વ્યક્તિ બની જાય છે અને કદાચ મિત્રો એવો સવાલ તમને થાય કે ભાઈ આ ચાર્ટર એક્ટ એટલે શું આવો તમે નામ સાંભળશો કે ભાઈ અઢારસો તેરમાં ચાર્ટર એક્ટ આવેલો અઢારસો તેત્રીસમાં ચાર્ટર એક્ટ આવેલો અઢારસો ત્રેપનમાં ચાર્ટર એક્ટ આવેલો તો આ ચાર્ટર એક્ટ છે શું બાકીના બધા કાયદા છે એના અલગ અલગ નામ છે તો આ ત્રણે બધા સેમ નામ છે એટલે શું તો ચાર્ટર એક્ટ એટલે એવો એક્ટ કે કોઈ એક બાહ્ય સંસ્થા દ્વારા એક કંપનીની સ્થાપના કરવામાં આવી હોય અને એક કંપનીનું હેડલિંગ એ સંસ્થા કરતી હોય અને એ સંસ્થા સંસ્થા દ્વારા જ આ કંપની માટે કંઈક નીતિ નિયમો લાવવામાં આવે એને ચાર્ટર એક્ટ કહેવાય ફરીથી એક વખત રિપીટ કરીએ તો કે બાહ્ય કોઈ સંસ્થા દ્વારા એક કંપની સ્થાપના સ્થાપના કરવામાં આવી હોય અને આ કંપનીની જે વહીવટ માટે જે આ સંસ્થા છે એને થોડા ઘણા નીતિ નિયમો બનાવે એને ચાર્ટર્ડ એક્ટ કહેવાય એટલે ખાસ ક્લિયર થઈ ગયું હશે મિત્રો આગળ જોઈએ સવાલ ભારતનો સૌ પ્રથમ કોણ હતો તો ભારતનો સૌ પ્રથમ છે લોર્ડ કેનિંગ હતો તો અહીંથી આપણો પાછો સવાલ બની શકે કે ભાઈ ભાર હમણાં આપણે વાત કરેલી કે ભાઈ ભારતનો ગવર્નર જનરલ સૌપ્રથમ હતો એ વિલિયમ બેન્ટિંગ હતો પણ કદાચ જો એવો સવાલ પૂછાય કે ભારતનો સૌથી છેલ્લો ભારતનો સૌથી છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો તો લોર્ડ કેનિંગ આવશે અને એના એના સમયમાં જ હોદ્દાની ફારફેર કરવામાં આવેલા છે વ્યક્તિ તો એ જ રહેશે એટલે ખાસ ક્લિયર કરજો ભારતનો સૌપ્રથમ વાઇસરોય પૂછાય તો પણ લોર્ડ કેનિંગ આવશે અને ભારતના ગવર્નર જનરલ છેલ્લો છે તો પણ કોણ વ્યક્તિ આવશે તો કે લોર્ડ કેનિંગ આવશે અને આ પદ ક્યારે ફેરવવામાં આવે છે તો કે અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો આથી અઢારસો અઠાવન પછી અઢારસો અઠ્ઠાવનમાં છે એ એલિઝા જે એ સમયની રાણી હતી તાજનું શાસન આવેલું આ અંતર્ગત ભારતમાં ગવર્નર જનરલનું પદ સમાપ્ત કરેલું અને એની જગ્યાએ વાઇસરોયનું પદ લાવવામાં આવેલું હતું આગળ સવાલ તેર નંબરનો સવાલ જોઈએ કે કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય તો અઢારસો ત્રેપનનો ચાર્ટ છે એ અંતર્ગત સૌ પ્રથમ વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવેલી હતી એટલે કદાચ એમ પૂછાય કે નાની સંસદની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી કદાચ આમાં તમને સારા એવા ઓપ્શન આપી શકે કે ભાઈ સત્તરસો તોંતેરનો એક્ટ અઢારસો તેર નો એક્ટ અઢારસો તેત્રીસનો એક્ટ અઢારસો ત્રેપનનો એક્ટ તો જવાબ આવશે અઢારસો ત્રેપન નો ચાર્ટર્ડ એક્ટ એ અંતર્ગત છે આ છે સુપ્રીમ સૌ પ્રથમ વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને એને નાની સંસદનો દરજ્જો મળેલો હતો ચૌદ નંબરનો સવાલ જોઈએ કે સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન અઢારસો ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી તો મેકોલો સમિતિની છે એ નિમણૂંક કરવામાં આવેલી એટલે કે એ સમયમાં સિવિલ સેવકો હતા તો એ સમયની મહત્વની પરીક્ષા એવી કહી શકાય ભારતની દૃષ્ટિ અને વિશ્વના ઘણા ખરા દેશો પણ આમાં ભાગ લેતા એવી આઈસીએસ ઇન્ડિયન સિવિલ સર્વિસ તો આ પરીક્ષામાં એ સમય સૌપ્રથમ તો ભારતના લોકો સૌપ્રથમ એને આપી ના શકતા પછી અમુક સમય પછી એને સુધારા વધારા કરવામાં આવેલા લોર્ડ કોનવાલેસ દ્વારા એ એટલા માટે જ એને સિવિલ સર્વિસના પિતા કે પણ કહેવામાં આવે છે આ પછી આ અંતર્ગત જે ડેલ ડેલહાઉસીનો સમય હતો આ સમયમાં અઢારસો ચોપનની આસપાસનો સમય ડેલ હાઉસિંગ હતો આથી એણે એક અલગ ખાતાની નિમણૂક કરેલી અને આ વ્યક્તિ અંતર્ગત એક અલગ સંસ્થા જે કે જે આ સિવિલ સર્વિસની એક્ઝામો છે હવે ભારતમાં લે લેવાય એ માટેની કંઈક વ્યવસ્થા કરવામાં આવી અને એક સમિતિ બનાવવામાં આવી અને જેનું નામ હતું લોર્ડ મેકોલે સમિતિ એટલે ખાસ યાદ રાખશું આગળ સવાલ જોઈએ કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથા સમાપ્ત થઈ ગઈ તો કે પહેલા તો ભારતમાં દાસ પ્રથા એટલે કે જે માણસોનો વેપાર થતો એટલે કે લોકોનો વેપાર ગરીબ જે લોકો એને ખરીદી વેચાણ એવું કરવામાં આવતું તો કયા કાયદાથી અંગ્રેજો એની પર પ્રતિબંધ મૂકી દીધો તો કે અઢારસો તેત્રીસનો નો ચાર્ટર્ડ એક્ટ હતો એ અંતર્ગત છે એ આ દાસ પ્રથા હતી એની ઉપર શું કરી દીધો તો કે પ્રતિબંધ મૂકી દીધો એવું કહી શકાય આગળ ચર્ચા કરીએ કે ભાઈ પ્રશ્ન સોળ મહારાણી વિક્ટોરિયાને ભારતની સર્વાંગની સર્વાંગી સર્વાંગી ક્યારે જાહેર કરવામાં આવી તો અઢારસો અઠાવનમાં મહારાણી વિક્ટોરિયાને છે એ સર્વાંગી એટલે કે બધી જ સત્તા એના અંતર્ગત આવે છે એવી જાહેર કરવામાં આવી કેમકે અઢારસો સત્તાવનમાં છે એ સૌ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયેલો અને આ સંગ્રામ ઘણી બધી હાનિ પહોંચાડેલો એવો થયેલો હતો અને ભારતમાં દેશ આખા દેશવ્યાપી બનેલો હવે પણ આ છે એ અઢારસો સત્તાવનનો સંગ્રામ છે એ નિષ્ફળ રહ્યો પણ અંગ્રેજોને આની ઉપરથી ઘણું બધું શીખવા મળેલું આથી કંપનીને શાસન આગળ વધારવા માટે હવે વહીવટ છે એ સમયના બ્રિટનના તાજ એટલે કે તાજમાં એ સમયે રાણી હતી અને એનું નામ હતું વિક્ટોરિયાએ એણે છે એ પોતાના હાથમાં વહીવટ લઈ લીધો અને એ અંતર્ગત છે એ કંપનીનું શાસન અંત કર્યું અને એ અંતર્ગત જ છે એ તાજનું શાસન શરૂઆત કરી અને આજથી જ બધો વેપાર છે એ પોતે પોતાનો બધો જ પાવર છે પોના પોતાના અંદર અંતર્ગત લઈ લીધો કઈ સાલમાં તો કે અઢારસો અઠાવનમાં અઢારસો સત્તાવનના સંગ્રામ પતિ પછીના પછીના વર્ષે છે એ આ રીતના મહારાણી વિક્ટોરિયાએ છે પોતાના હાથમાં પાવર લઈ લીધો આગળ સવાલ સત્તર નંબરના સવાલની વાત કરીએ તો કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અઠયાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ કરવામાં આવી હતી એટલે ખાસ યાદ રાખજો અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ સંસ્કૃત શાળામાં કરવામાં આવી હતી ફરીથી ક્યાં કણે તો કે મુંબઈમાં અને કઈ કોણે ક્યાંય સ્થળે કરવામાં આવી હતી તો કે ગોકળદાસ તેજપાળ સંસ્કૃત શાળામાં છે એની સ્થાપના કરવામાં આવી હતી આગળ સવાલ જોઈએ અઢાર નંબરનો કે કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે તો કોંગ્રેસના જે પિતા છે એ એલન ઓક્ટિબ્યુ હ્યુમ છે કેમ આ વ્યક્તિને કહેવામાં આવે છે તો કે આ વ્યક્તિએ સૌ પ્રથમ આની સ્થાપના કરેલી અને એનો વિચાર રજૂ કરેલો એટલા માટે એલન ઓક્ટિબી હ્યુમને છે એ રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે અને આ એક અંગ્રેજ નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતો હવે આ અંગ્રેજ દ્વારા આ સંસ્થાનું સ્થાપના કરવા પાછળનું કારણ શું હતું ઘણા મિત્રોને એવો સવાલ થતો તો એવું એમાં ઘટના એવી કંઈક હતી કે આ જે અઢારસો સત્તાવનનો નો સંગ્રામ થયો એ એક સાથે ઝાળામુખી તરીકે ફાટી નીકળેલો એટલા માટે કે આવું બીજી વાર ના થાય આથી અંગ્રેજોએ એક સંસ્થા બનાવેલી અને આ સંસ્થા અંતર્ગત તો કે ભાઈ ભારતના લોકો જે પણ કાંઈ પ્રશ્ન હશે એ આ સંસ્થામાં પોતાનો રજૂ કરી શકશે અને પોતાના નિરાકરણ લાવી શકશે જેથી કરીને એનામાં જે ગુસ્સો છે એ એક સાથે નીકળવાનો પ્રયત્ન ના થાય એટલે એટલા માટે જ આ રાષ્ટ્રીય કોંગ્રેસને છે એ સુરક્ષા વાલ્વનો પણ દરજ્જો આપવામાં આવ્યો હતો એટલે ખાસ તમને યાદ રાખવા જેવો સવાલ અહીંથી નીકળે છે કે ભાઈ કઈ નીચેનામાંથી કઈ સંસ્થાને સુરક્ષા વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે તો રાષ્ટ્રીય કોંગ્રેસ ને છે એ સુરક્ષા વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે અને એની સ્થાપના એલન ઓક્ટિબી હ્યુમ કદાચ પરીક્ષામાં તમને નામ ના આપે તો ત્યાં આવશે એઓ હ્યુમ ખાસ યાદ રાખજો કદાચ એવું પણ નામ આપી શકે એઓ હ્યુમ દ્વારા છે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી આગળ સવાલ જોઈએ ઓગણીસમો તો કે ભાઈ ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા મેશચંદ્ર બેનરજી સૌ પ્રથમ અધ્યક્ષ હતા હમણાં આપણે ચર્ચા કરી ગયા સૌ સૌપ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાણું હતું મુંબઈ ગોકળદાસ્ટેજ પર સંસ્કૃત શાળામાં અને સૌપ્રથમ પ્રથમ છે આ સભા ભરાણી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી માં ત્યારે બોતેર સેવન્ટી ટુ લોકો છે એ એક આ સંસ્થામાં જોડાયેલા હતા એટલે કે હાજર રહ્યા હતા અને પ્રથમ અધ્યક્ષ બનેલા હતા યોમેશચંદ્ર બેનરજી તો આના સાથે બીજા સવાલ થોડાક પૂછે તેની ચર્ચા કરીએ તો કે આ તો આપણે પ્રથમની વાત કરીએ તો બીજું અધિવેશન કોંગ્રેસનું ક્યાં ભરાણું હતું કોણ અધ્યક્ષ હતા અને કેટલા લોકો હાજર રહ્યા હતા તો બીજું અધિવેશન કોલકત્તામાં ભરાણું હતું અને એમાં અધ્યક્ષ હતા દાદાભાઈ નવરોજી અને બીજું કઈ સાલમાં ભરાણું હતું તો તો કે અઢારસો છ્યાસીમાં ભરાણું હતું એટલે કે દર વર્ષે કોંગ્રેસનું અધિવેશન ભરાતું હતું એટલે એમાં કોઈ પ્રશ્ન પૂછાય એવું લાગતું નથી પણ આ ખાસ અધ્યક્ષ અધ્યક્ષને એ બધા પૂછાય તો બીજામાં દાદાભાઈ નવરોજી અને એનું અધિવેશન કોલકાતામાં ભરાણું હતું અને બીજા અધિવેશનમાં ચારસો બત્રીસ લોકો છે હાજર રહ્યા એટલે એવું કહી શકાય કે ધીમે ધીમે જેમ અધિવેશન વધતા જતા હતા એમ વધારે વધારે લોકો છે આ સંસ્થા આ જે અધિવેશનમાં ભાગ લઈ રહ્યા હતા કદાચ મિત્રો ત્રીજું પૂછાય કે ભાઈ ત્રીજું અધિવેશન લીધું અબ્બાસ કદાચ ચોથું પૂછાય તો ચોથું છે એ હૈદરાબાદમાં ભરાણું હતું અને એનું સ્થાન જજ યુલે લીધું હતું કે કેમ તો કે ભાઈ પ્રથમ છે એ અંગ્રેજ હતો એટલે કે કદાચ તમને એવો સવાલ પૂછાય કે ભાઈ કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ અધ્યક્ષ કોંગ અંગ્રેજ અધિકારી રહ્યો હતો તો ચોથા અધિવેશનમાં છે જર્જ યુલે નામનો વ્યક્તિ એ છે એનો અધ્યક્ષ રહ્યો હતો એટલે ચાર યાદ રાખવા જેવા છે શરૂઆતના ફરીથી પહેલું તો કે પ્રથમના કોણ હતા અધ્યક્ષ તો કે રમેશચંદ્ર બેનર્જી અને ક્યાં ભરાણું હતું તો કે મુંબઈમાં ભરાણું હતું બીજું ક્યાં ભરાણું તો કે કલકત્તામાં અધ્યક્ષ કોણ હતા દાદાભાઈ નવરોજી ત્રીજું ક્યાં ભરાણું તો કે મદ્રાસમાં અને એને અધ્યક્ષ કોણ હતા તો કે અબ્બાસ તૈયબજી અને ચોથું ક્યાં ભરાણું હતું તો કે હૈદરાબાદમાં અને એના અધ્યક્ષ કોણ હતા તો કે ભાઈ આપણા જ્યોર્જ યુલે એટલે કે અંગ્રેજ અધિકારી જ્યોર્જ યુલે હતા અને આ સિવાય આપણા ગુજરાતના બે મહત્વના યાદ રાખવા જેવું ટોટલ ચાર છે પણ એમાં બે મહત્વને યાદ રાખવા જેવા છે ઓગણીસો બે ના તો કે એના અધ્યક્ષ કોણ હતા તો કે સુરેન્દ્રનાથ બેનર્જી અને આ સિવાય ઓગણીસો સાતનું મહત્વનું અધિવેશન સુરતનું અને ઓગણીસો બેનું અમદાવાદનું અધિવેશન હતું એટલે ઓગણીસો સાતમાં રાવ બહાદુર છે એ એના અધ્યક્ષ રહ્યા હતા રાય બહાદુર અને આ રીતના છે એ અલગ અલગ અધિવેશન કોંગ્રેસના યાદ રાખવા જેવા છે તો આટલું યાદ રાખવાનું છે આ સવાલમાંથી આગળ આપણે ચર્ચા કરીએ સવાલ નંબર વીસ તો કે કયા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી તો ભારતીય પરિષદ અધિનિયમ કરવામાં આવી હતી સવ સવાલ ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો ને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે એટલે કે જે ભારતીય પરિષદ અધિનિયમ નવમાં આવ્યો હતો એનું બીજું નામ શું છે તો આ બીજું નામ છે મોલે મિન્ટો એક્ટ ખાસ આ બે નામ ધરાવે છે મોલે મિન્ટો એક્ટ એકસો નવ માં છે એમાં મોલ્લે કોણ હતો અને મિન્ટો કોણ હતો જો એવો સવાલ પૂછાય તો મોલ્લે છે એ લોર્ડ મોલ્લે છે એ ભારતનો સચિવ હતો અને લોર્ડ મિન્ટો છે એ ભારતનો વાઇસ્રોય હતો હવે જ્યારે વાઇસરોય ની નિમણૂક કરવામાં આવી તો કે ભાઈ વાઇસરોયને આખા ભારત અંતર્ગત વહીવટ સોંપવામાં આવ્યો તો સ્વાભાવિક છે કે ભાઈ ભારતનો વહીવટ સંભાળી શકે પણ પોતે છે બ્રિટનની સંસદમાં હાજર રહી ના શકે આથી એને એક સચ એને મદદ મળી રહે એ માટે એક હોદ્દાની નિમણૂક કરવામાં આવી અને એનું નામ રાખવામાં આવ્યું ભારતનો સચિવ આ વ્યક્તિ છે એ બ્રિટનની સંસદમાં બેસશે અને એ વ્યક્તિ છે એ જે પણ બ્રિટનમાં ભારત વિરુદ્ધના ને પણ નિર્ણય નીતિ નિયમ લેવાશે એ બધી જ જાણ ભારતના વાઇસરોયને કરશે એટલે આ રીતના બે રીતના જે પણ બે વ્યક્તિઓ જે એ સમયનો વાઇસરોય હોય એ અને એ સમયનો ભારતનો સચિવ હોય એ અંતર્ગત છે એ નામ આપી દેવામાં આવતું અને સૌ પ્રથમ નામ છે એ ભારતના સચિવને રાખવામાં આવતું અને પછી ભારતના વાઇસ રાખવામાં આવતું તો આ રીતના મોલે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મોલે કોણ હતો તો કે ભાઈ ભારતનો સચિવ હતો અને મિન્ટો કોણ હતો તો કે ભાઈ ભારતનો વાઇસરોય હતો આ મિન્ટોમાં એક વખતે સવાલ યાદ રાખવા જેવો છે તો કે આને સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે છે કારણ તો કે એને છે એ ઓગણીસો છ અંતર્ગત અલગ મુસ્લિમો માટે વ્યવસ્થા અલગ મુસ્લિમ પિતા તરીકે ઓળખવામાં આવે છે લોર્ડ મિન્ટોને આગળ સવાલ જોઈએ સવાલ નંબર ત્રેવીસ તો કે વાઇસ્રોય કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા તો સત્યેન્દ્ર પ્રસાદ સિંહા છે એ સૌપ્રથમ ભારતીય વાઇસરોય પરિષદમાં સભ્ય છે એ નિમણૂક પામનાર હતા ફરીથી સવાલ બોલીએ તો કે વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ પ્રથમ ભારતીય સભ્ય તો કે સત્ય પ્રસાદ સિંહા હતા આગળનો કે કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી હમણાં જે આપણે કહ્યું કે હમણાં જવાબ આપણે કીધો કે સત્યેન્દ્ર પ્રસાદ સિંહા સૌ પ્રથમ નિમણૂક થયા હતા તો એ સૌ પ્રથમ ભારતીયની નિમણૂક આપવાનો કયા કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો કે એક્ટ જે ક્યારે આવેલો હતો તો ઓગણીસો નવમાં જે હમણાં આપણે ચર્ચા કરી ગયા સવાલ નંબર પચીસની વાત કરીએ તો કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો ઓગણીસો ઓગણીસમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ કોણ હતો તો હમણાં જ આપણે વાત કરી ગયા એ રીતના તો કે ભાઈ પ્રથમ મોન્ટેગ્યુ છે તો કે ભાઈ મોન્ટેગ્યુ કોણ હશે ભારતનો સચિવ હતો અને ચેમ્સફોર્ડ કોણ હતો તો કે ભારતનો વાઇસરોય હતો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું ન ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત